एनबी एज्युकेशन में आपनु स्वागत छे। हूँ छु बामणिया नयन। आज आपणे शीखवाना छे पहेलू चेप्टर सूचकांक एनो स्वाध्याय एक अने विभाग ई। विभाग ई दाखला नंबर एक। वर्ष 2010 ना आधार वर्ष लई 2012 नी सुधीनी जुदी जुदी वस्तुना भाव अंगेनी नीचेनी माहितीनो उपयोग करी सामान्य सूचकांक शोधो। वस्तु आईपी एकम आईपा 2010 नो भाव अने 2012 नो भाव। अहीं बे भाव आईपा, भाव एटले आपणे कहीशुं पी अने पी। बे वर्ष छे 10 अने 12 એટલે 2010 છે એ જૂનું વર્ષ છે એટલે પી 0 અને 2012 નવું વર્ષ છે ચાલુ વર્ષ કહેવાય એટલે પી 1। એને જવાબ વસ્તુ કોલમમાં આપેલી જવાબ પ્રશ્નમાં 2010 નો ભાવ એટલે કે પી 0, 2012 નો ભાવ એટલે પી 1। સૂચકાંકનું સૂત્ર મૂકીએ આઈ બરાબર પી 1 ના છેદમાં પી 0 ગુણ્યા 100। હવે પી 1 એટલે 120 ભાગ્યા 110 ગુણ્યા 100, એવી રીતે 70 ભાગ્યા 50, એવી રીતે આખી કોલમ મેળવી, બધાયના એવી રીતે સૂચકાંક મેળવા। જે જે સૂચકાંક મળ્યા, જો આપણે સામાન્ય સૂચકાંક શોધવાનો કીધો એટલે આ જે સૂચકાંક મળ્યા એનો સરવાળો કરવાનો, અને સામાન્ય સૂચકાંકનું સૂત્ર છે તો કે સરવાળો ભાગ્યા 5। 5 એટલા માટે કે આ જે સરવાળો છે 5 વસ્તુઓનો છે, 1, 2, 3, 4 અને 5, એટલે 5 વસ્તુઓનો સરવાળો કેટલો 611.59 એટલે ભાગ્યા 5 કરીએ એટલે 122.32 જેને આપણે સામાન્ય સૂચકાંક કહેશું। દાખલા નંબર 2। નીચેની માહિતી પરથી કુલ ખર્ચની પદ્ધતિથી વર્ષ 2010 ના આધારે 2015 માટે સૂચકાંક ગણો। કુલ ખર્ચની પદ્ધતિ કીધી એટલે બે ઓપ્શન આવે, કાં તો આઈએલ અથવા આઈપી। હવે જોઈએ કે વસ્તુ આઈપી કોલમમાં ભાવ અને ભાવ આઈપા અને જથ્થો, ભાવ એટલે પી અને પી, જથ્થો એટલે ક્યુ। 2010 અને 15 બે વર્ષ છે, અહીંયા 3 વર્ષ નથી 2 વર્ષ છે, 2010 અને 15। હવે જે જૂનું વર્ષ છે અહીંયા 0 લગાડશું એટલે આ 0 0, અને 15 છે અહીંયા 1 એટલે પી 0 પી 1 અને ક્યુ 0। હવે કુલ ખર્ચની રીત કીધી એટલે બે ઓપ્શન આવે, કાં તો લાસ્ટ પેયર અથવા પાસે, ત્યારે કોલમમાં આપણે જોવાનું, જો ક્યુ 0 આપેલા હોય તો લાસ્ટ પેયરનો ઉપયોગ થશે, અત્યારે કોલમમાં આપણે ક્યુ 0 આપ્યા એટલે લાસ્ટ પેયરનો ઉપયોગ થશે, અને ક્યુ 1 હોય તો આઈપીનો ઉપયોગ થાય। સૂત્રની બુકમાં પણ એ જ બાબતની સૂચના છે કે 8મું છે કુલ ખર્ચની રીત, ક્યુ 0 આપેલ હોય તો લાસ્ટ પેરના સૂચકાંક આઈએલ શોધો, અને જો કોલમમાં ક્યુ 1 આપેલ હોય તો આઈપી નો ઉપયોગ કરવો। હવે લાસ્ટ પેર અને પાસે જે આપણે અહીંયા સૂત્ર છે આ ઘડી પ્રમાણે, આઈએલ બરાબર પી 1 ક્યુ 0 પી 0 ક્યુ 0 ગુણ્યા 100, અને આઈપી બરાબર પી 0 ક્યુ 0 ક્યુ 1 સિગ્મા પી 0 ક્યુ 1 ગુણ્યા 100, આ બે સૂત્રનો ઉપયોગ થશે। અત્યારે આપણે લાસ્ટ પેર કીધું એટલે લાસ્ટ પેરના સૂચકાંકનો ઉપયોગ થશે। આ બીજા દાખલાનો જવાબ, કોલમમાં આપણે વસ્તુ આપેલી છે, પી 0 આપેલ છે, ક્યુ 0 આપેલ છે અને પી 1, થોડાક આડા અવડા છે, ગમે પણ કોલમ આપવી, જે રકમ આપી પ્રમાણે આપણે આપવાની પણ હોવી જોઈએ, કોલમ આડી અવડી હોય કે ગમે એમ હોય। હવે આઈ એલ શોધવાનો, આઈ એલ લાસ્ટ પેરના સૂચકાંક માટે આપણે એના સૂત્રમાં જોઈએ તો આ બે વસ્તુની જરૂર પડે, પી 1 ક્યુ 0 અને પી 0 ક્યુ 0। અત્યારે બે વસ્તુ આપેલી છે, દાખલા તરીકે પી 1 ક્યુ 0 છે, તો એ પી 1 ક્યુ 0 કઈ રીતે મળે, તો પી 1 અને ક્યુ 0 નો ગુણાકાર 14 ગુણ્યા 8, 42 ગુણ્યા 4, એવી રીતે આખે આખી કોલમ મળશે પી 1 ક્યુ 0 ની ગુણાકાર કરવાથી, અને પી 0 ક્યુ 0 એટલે કે પી 0 અને ક્યુ 0 નો ગુણાકાર કરવાથી 10, 8, 30 ગુણ્યા 4, એવી રીતે 40 ગુણ્યા 4, એટલે આપણે જે મળે એ પી 0 ક્યુ 0 મળે। ત્યારબાદ એનો ટોટલ કરવો, અને જે કુલ ખર્ચની રીત એટલે કે ક્યુ 0 આપેલ છે એટલે આઈએલ ના ઉપયોગ કરશો, સૂત્ર મૂક્યું આઈએલ નું અને એની કિંમતો મૂકી અને એને ભાગાકાર કરી અને ગુણ્યા એટલે જવાબ આવશે 149.41, જે કુલ ખર્ચની રીતે સૂચકાંક છે। દાખલા નંબર 3। નીચેની માહિતી પરથી વર્ષ 2013 ના આધાર વર્ષ તરીકે લઈ 2014 માટે કુલ ખર્ચની પદ્ધતિએ સૂચકાંક ગણો। પાછો એ જ રીતે આવી કુલ ખર્ચની રીત, એટલે કોલમમાં જોવાની કઈ વિગત છે,
2014 અને 2013 ની વિગત છે. જથ્થો અને ભાવ, અને ભાવ જથ્થો એટલે ક્યુ, ભાવ એટલે પી, ભાવ એટલે પી. 2 વર્ષ છે એમાં, જૂનું વર્ષ છે 13 ત્યાં 0 લગાડવાના, અને 14 છે ત્યાં 1. કુલ ખર્ચની રીત એટલે 2 ઓપ્શન, કાં તો લાસ્ટ પેર અથવા પાસે. જો Q1 આપેલા હોય તો IP નો ઉપયોગ થશે. સૂત્રમાં જોઈએ આપણે બુકમાં કે કઈ વિગત લાગુ પડે. કુલ ખર્ચની રીત હમણાં જ આપણે આગલા દાખલામાં જોયું, Q0 હોય તો IL ને Q1 હોય તો IP. અત્યારે Q1 છે એટલે IP નો ઉપયોગ થશે. અને IP નું સૂત્ર છે IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. ત્રીજા દાખલાનો જવાબ, વસ્તુ P1 Q1 અને P0 આટલી વસ્તુ આટલી કોલમ રકમમાં આપેલ છે તે મુજબ લખી. Q1 છે એટલે પાસેની રીત, પાસેના સૂત્રમાં આ 2 કોલમ એક્સ્ટ્રા જોશે. P1 Q1 એટલે P1 અને Q1 નો ગુણાકાર મૂકવાનો, અને P0 Q1 એટલે કે P0 અને Q1 નો ગુણાકાર અહીંયા કોલમમાં મૂકવાનો. એમ ગુણાકાર કરવાના, ત્યારબાદ એનો સરવાળો કરવાનો. અને IP નું સૂત્ર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 ઉપર કોષ્ટકના સરવાળા ઉપરથી કિંમત મૂકતા અને ભાગતા મળશે આપણે 115.69. હવે છે દાખલા નંબર 4. નીચેની માહિતી પરથી 2008 વર્ષને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે સૂચકાંક શોધો. એટલે પહેલામાં કીધું 2008 વર્ષને આધાર વર્ષ તરીકે લઈ અચલ આધારે, એટલે કે બધાયના છેદમાં 2008 નું વર્ષ એટલે 32. એટલે પહેલામાં બધાયના છેદમાં 32 લેવાના, છેદ સરખો જ રહેશે. પછી વર્ષ 2, બીજી વસ્તુ ગણતરી કીધી કે વર્ષ 2008 અને 2009 ના સરેરાશ ભાવના આધાર વર્ષના ભાવ તરીકે લઈ સૂચકાંક. એટલે પાછી બીજી કોલમ આપશું એમાં આધાર વર્ષ તરીકે છેદમાં શું લેવાના, તો કે 8 અને 9 ની સરેરાશ. 8 અને 9 ની સરેરાશ એટલે 2008 ની સામે 32 છે અને 2009 ની સામે 38 છે. આ બે નો સરવાળો 32 વત્તા 38 ભાંગા 2 કરવાના, ઈ જે સરેરાશ મળે ઈ છેદમાં આપણે લેશું. હવે ચોથા દાખલામાં પેલી ગણતરી કીધી મુજબ વર્ષ 2008 ને આધાર વર્ષ તરીકે લેતા. વર્ષ ભાવ કોલમમાં આપેલ અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષના ચલની કિંમત છેદમાં આધાર વર્ષના ચલની કિંમત ગુણાશો. અહીં ખાસિયત એ છે કે જે આધાર વર્ષ છે એ ફિક્સ જ રહેશે, પણ ક્યુ લેવું અત્યારે ચોખ્ખો જ છે 2008 વર્ષના આધાર વર્ષ તરીકે લેતા. એટલે 2008 ની સામે 32 છે એટલે અહીંયા આધાર વર્ષ તરીકે બધાયના છેદમાં 32 આવશે. એટલે પહેલી જ ગણતરી 32 ના છેદમાં 32 ગુણ્યા 100 એટલે 100, 38 ના છેદમાં 32 ગુણ્યા 100 118.75. નેક્સ્ટ 40 ના છેદમાં 32 ગુણ્યા 100, 42 ના છેદમાં 32 ગુણ્યા 100, 45 ના છેદમાં 32 ગુણ્યા 100, 60 ના છેદમાં 32 ગુણ્યા 100, 65 ના છેદમાં 32 ગુણ્યા 100. એવી રીતે જે જે સૂચકાંક મળે એ પેલી ગણતરી મુજબ આપણે 2008 ને આધાર વર્ષ તરીકે લેતા મળે. ત્યારબાદ બીજું કીધું છે કે 2008 અને 2009 ની સરેરાશ ને આધાર વર્ષ તરીકે લેતા. શબ્દ ખાસ ધ્યાન રાખવા કે 2008 અને 9 ની સરેરાશ ને આધાર વર્ષ તરીકે લેતા. હવે અહીંયા ચોખવટ છે કે 8-9 ની સરેરાશ એટલે 8 ની સામે 32 અને 2009 ની સામે 38, એ બે ની સરેરાશ કાઢી અને જે મળે એ છેદમાં લેવાના. સરેરાશ કેમ નીકળે, તો કે સરેરાશ બીજું કઈ નથી કે એ જે 2 અંકો આપ્યા એનો સરવાળો 32 વત્તા 38. સરેરાશ કાઢવી એટલે ભાંગા 2. દાખલા તરીકે 3 આંકડા હોય તો ભાંગા 3 કરવાના. ટૂંકમાં જેટલા અંકોનો સરવાળો થાય તેના જ વડે, તેની સંખ્યા વડે ભાંગતા જે મળે એને સરેરાશ કહેવાય. એટલે 32 વત્તા 38 ભાંગા 2 એટલે 32 વત્તા 38 એટલે 70 ભાંગા 2 બરાબર 35. એટલે અહીંયા દાખલામાં બધાયના છેદમાં 35 આવશે. વર્ષ ભાવ અને એ જ અચલ આધારે સૂચકાંક, ચાલુ વર્ષના ચલની કિંમત છેદમાં સરેરાશ ભાવ અથવા અચલ આધાર વર્ષના ચલની કિંમત ગુણ્યા 100. એટલે 32 ના છેદમાં 35 ગુણ્યા 100, 38 ના છેદમાં 35 ગુણ્યા 100, 40 ના છેદમાં 35 ગુણ્યા 100, 42 ના છેદમાં 35 ગુણ્યા 100. ત્યારબાદ 45 ના છેદમાં 35 ગુણ્યા 100, 60 ના છેદમાં 35 ગુણ્યા 100 અને 65 ના છેદમાં 35 ગુણ્યા 100. દાખલા નંબર 5. એક શહેરના ઔદ્યોગિક પેદાશના જુદા જુદા સમૂહોના સૂચકાંક તથા સમૂહના ભાર નીચે આપેલ છે તે પરથી ઔદ્યોગિક ઉત્પાદનનો સૂચકાંક મેળવો. કોલમમાં જો એટલે સમૂહ આપ્યા, સૂચકાંક એટલે આઈ આપ્યો, ભાર એટલે ડબલ્યુ. એટલે સીધી જ રીત છે, આઈ ડબલ્યુ રીતે દાખલો થશે.
જેનું સૂત્ર છે આઈ ડબલ રીત, એટલે કૌટુંબિક બજેટની રીત. આઈ ડબલ રીત વસ્તુ કોલમમાં વસ્તુ, આઈ ડબલ્યુ અને આઈ ડબલ્યુ, અને એનું સૂત્ર સિગ્મા આઈ ડબલ એન છેદમાં ડબલ્યુ નો ઉપયોગ થશે. અહીંયા તમે જોઈ શકો છો જવાબમાં સમૂહ આઈ અને ડબલ્યુ જે રકમ આપી એ પ્રમાણે આઈ ડબલ્યુ એટલે આઈ અને ડબલ્યુ ની ગુણાકાર કર્યો, જે આપણા માટે નવ ન હોવું જોઈએ. આગળ પણ આપણે આ શીખેલી છે આ રીત. આઈ ડબલ્યુ ગુણાકાર કરી એટલે આ કોલમ મેળવી, અને સિગ્મા ડબલ્યુ શું આવ્યા, સિગ્મા આઈ ડબલ્યુ બરાબર 37,918.7. અને સૂત્ર મૂક્યું સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ, અને ભાંગતા ફાઈનલ આન્સર સૂચકાંક આવશે 379.19. દાખલા નંબર 6, વર્ષ 2010 ના સાપેક્ષમાં 2015 ના ઘઉંના ભાવ 70% વધે છે. આ દાખલામાં ખાસ ધ્યાન રાખવું, થોડોક એક ટફ છે પણ શબ્દની સંરચના બહુ થોડીક અટપટી છે, એટલે સાથે ટેક્સ્ટ બુક રાખવી અને તેમાં અન્ડરલાઇન કરવી કે 2015 ઘઉંનો ભાવ 70% વધે. હવે 70% વધે મતલબ સૂચકાંક કેટલો થાય, વધે એટલે વધારો કરવાનો, 70 એટલે 100+70 લેવાના. ચોખાના ભાવ 40% વધે મતલબ 40 નહીં લેવાના, 100+40 લેવાના. બાજરીના ભાવ 25% ઘટે, બાજરીના ભાવ ઘટે છે એટલે અહીંયા 25 નથી લેવાના, 100-25 એટલે 75 લેવાના. જ્યારે તેલના ભાવ 40% વધે એટલે 40 નહીં પરંતુ 100+40 વધે છે. ઘીના ભાવ 5% ઘટે મતલબ કે 100-5 ઘટે એટલે -5 કરવાના, 95. એટલે આ વધારા ઘટાડા દ્વારા જે કોલમ મળે એને આઈ કહેવામાં આવશે. હવે કીધું જો ઘી કરતા તેલનું મહત્વ, અહીંથી શીખવાનું છે. જો ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય તથા ચોખાનું બમણું હોય, જો ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય તથા ચોખાનું બમણું હોય, અને ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ ચોખા કરતા બમણું હોય, તો ખોરાકની આ પાંચેય વસ્તુના સમૂહના ભાવનો સૂચકાંક શોધો અને તેનું અર્થઘટન કરો. આઈ ડબલ્યુ રીતે દાખલો થશે, જેના માટે પણ આપણે 9માં જ સૂત્રનો ઉપયોગ થશે. આઈ ડબલ્યુ રીતનું આ કોષ્ટક તૈયાર કરવું પડશે ને સૂત્ર. વસ્તુ આઈપી આઈ, આપણે ડિસિઝન લીધું વસ્તુ છે ઘઉં ચોખા બાજરી તેલ અને ઘી. બાજુમાં ટેક્સ્ટ બુક રાખવા ખાસ સૂચના, એક એક સેન્ટેન્સ વાંચતા જશું ને આપણે લખતા જશું. ઘઉં 70% વધે, આઈ 100+70 170. બીજું સેન્ટેન્સ આપ્યું બુકમાં ધ્યાન આપજો કે ચોખાના ભાવ 40% વધે એટલે ચોખાની સામે 100+40 140. બાજરીના ભાવ 25% ઘટે એટલે બાજરીની સામે લખવાનું 100-25 ઘટે છે એટલે 75. અને જ્યારે તેલના ભાવ 40% વધે, તેલ એટલે 40% વધે એટલે 100+40 કરવાના 140. ત્યારબાદ રકમમાં કીધું કે ઘીના ભાવ 5% ઘટે એટલે 100-5 = 95. એટલે આ જે મળે એને આપણે સૂચકાંક આઈ કહેશું. હવે કીધું મહત્વ, મહત્વ એટલે ભાર વેઇટેજ. ખાસ ધ્યાન રાખજો બુકમાં રકમ આ દાખલામાં ખાસ સામે રાખવી તો જ ખબર પડશે. હવે કીધું જો ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું હોય, ઓકે, ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું, તેલનું મહત્વ એટલે તેલની સામે લખશું ઘી જેટલું જોઈએ એના કરતા 3 ગણું તેલ જોઈએ એટલે તેલની સામે લખવાના ઘી ગુણ્યા 3. તેલ કેટલું જોઈએ, ઘી કરતા 3 ગણું એટલે તેલની સામે લખવાનું ઘી ગુણ્યા 3. તથા ચોખાનું બમણું, તો ચોખાની સામે કેટલા લખવાના, ચોખા કેટલા જોઈએ, તો કે ઘી કરતા બમણા જોઈએ એટલે ઘી ગુણ્યા 2 બમણું એટલે. અને ઘઉં તથા બાજરી દરેકનું મહત્વ, ઘઉં તથા બાજરી આ બે એનું મહત્વ કેટલું, તો કે ચોખા કરતા બમણું એટલે ચોખા ઘઉંની સામે લખવાના ચોખા કરતા બમણા જોઈએ ઘઉં એટલે ચોખા ગુણ્યા 2, અને બાજરીની સામે પણ લખવાના ચોખા ગુણ્યા 2. તો ખોરાકના આ પાંચેય વસ્તુનો સૂચકાંક મેળવો. ફરીથી કે ઘીનું, ઘી કરતા તેલનું મહત્વ 3 ગણું એટલે તેલની સામે લખ્યું ઘી ગુણ્યા 3. તથા ચોખાનું બમણું એટલે ચોખા કેટલા જોઈએ, ઘી કરતા બમણા જોઈએ એટલે ઘી ગુણ્યા 2. તથા ઘઉં તથા બાજરીનું મહત્વ ચોખા કરતા બમણું એટલે ઘઉં અને બાજરીની સામે ચોખા ગુણ્યા 2 કર્યા. હવે ઘીની સામે કઈ શબ્દ ના આપ્યો એટલે આપણે અહીંયા ધારી લીધો 1,
આપણે ધારેલ છે. હવે જ્યાં ઘી છે ત્યાં આપણે એક લખશું, ઘીનો જવાબ એક આવ્યો એટલે આ એક લખ્યા. ત્રણ ગુણ્યા એક એટલે ત્રણ, એટલે તેલનો જવાબ કેટલો આવે? ત્રણ. હવે હવે અહીંયા પણ ઘી છે, અહીંયા આપણે લખશું એક. બે ગુણ્યા એક એટલે બે. નેક્સ્ટ ચોખાનો જવાબ બે આવ્યો. હવે ચોખા છે અહીંયા, બે ચોખા છે, ચોખાનો જવાબ બે આવ્યો એટલે ચોખાની સામે લખવાના બે અને બે, બે બે ચાર અને બે બે ચાર. એટલે આવી રીતે આપણે ડબલ્યુ મળી જશે. આ દાખલામાં આવી રીતે આપણે ડબલ્યુ ગોતવાનો થાય. ત્યારબાદ આઈ ડબલ્યુ તો ઈઝી છે, આઈ અને ડબલ્યુ મળી ગયો એટલે બેનો ગુણાકાર. 75 ગુણ્યા 4 ને 140 ગુણ્યા 3 ને 95 ગુણ્યા 1. આવી રીતે પણ આ દાખલામાં આ જે ડબલ્યુ ની કોલમ આપણે મેળવીએ ને એ ઇમ્પોર્ટન્ટ છે. ત્યારબાદ ટોટલ કર્યો અને સૂચકાંકના સૂત્રનો ઉપયોગ કર્યો. સિગ્મા આઈ ડબલ્યુ છેદમાં સિગ્મા ડબલ્યુ 1775 ભાંગ્યા 14 એટલે આવશે 126.79. દાખલા નંબર 7. કામદાર વર્ગના માસિક વેતન નીચેની માહિતી પરથી વાસ્તવિક વેતનની ગણતરી કરો તથા વર્ષ 2008 ના આધાર વર્ષ ગણી 2015 ની નાણાંની ખરીદ શક્તિ પણ શોધો. એટલે બે વસ્તુ ગોતવાની, વાસ્તવિક વેતનની ગણતરી અને નાણાંની ખરીદ શક્તિ. કોષ્ટકમાં વર્ષ આપ્યું, સરેરાશ માસિક વેતન આપ્યું અને જીવન નિર્વાહનો સૂચકાંક. સૂત્રની બુકમાં જોઈએ તો 10મું સૂત્ર છે વાસ્તવિક વેતનનું છે, એની જરૂર પડશે. વાસ્તવિક વેતન બરાબર વેતન અથવા પગાર છેદમાં જીવન નિર્વાહનો સૂચકાંક ગુણાશો. અને દાખલો પૂરો થઈ જાય અને છેલ્લે આપણે નાણાંની ખરીદ શક્તિનો ઉપયોગ કરશું. એનું સૂત્ર છે 1/1 જીવન નિર્વાહનો સૂચકાંક ગુણાશો. ટૂંકમાં દાખલા માટે 10 અને 11 બે સૂત્રનો ઉપયોગ થશે. 7મા દાખલામાં કોષ્ટકમાં જે રકમ આપી મુજબ કે વર્ષ, સરેરાશ માસિક વેતન અને જીવન નિર્વાહનો સૂચકાંક જે આપણે આપેલો છે રકમમાં, સૂત્ર મૂક્યું વાસ્તવિક વેતન. પહેલી વસ્તુ શોધવાની કીધી કે વાસ્તવિક વેતન બરાબર વેતન છેદમાં જીવન નિર્વાહનો સૂચકાંક ગુણ્યા 100. વેતન 15,000 છેદમાં જીવન નિર્વાહનો સૂચકાંક 120 લેવાના ગુણ્યા 100. એટલે 15,000 / 120 ગુણ્યા 100, 18,000 / 180 ગુણ્યા 100, 19,000 / 205 ગુણ્યા 100, 20,000 / 220 ગુણ્યા 100, 22,000 / 235 ગુણ્યા 100, 25,000 / 260 ગુણ્યા 100. એવી રીતે જે મળે, જે રકમ મળશે એ વાસ્તવિક વેતન મળે. અહીંયા રકમમાં આપેલી પહેલી વસ્તુ મળી ગઈ વાસ્તવિક વેતન. ત્યારબાદ હવે ગણતરી કરવાની છે નાણાંની ખરીદ શક્તિની. ત્યારબાદ બીજી ગણતરી છે વર્ષ 2015 માટે નાણાંની ખરીદ શક્તિ બરાબર 1/1 જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણાશો. એક લખા અને જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક જો વર્ષ 2015 માટે છે અને 2015 નો જીવન નિર્વાહનો સૂચકાંક આપણે કોષ્ટકમાં જ આપેલો છે. આ જીવન નિર્વાહનો સૂચકાંક, આ બધા સૂચકાંક છે આપણે લેવાનું 2015 નો. તો 2015 નો સૂચકાંક 260 છે એટલે આપણે અહીંયા લીધા 260. 1/260 ગુણ્યા 100 કરીએ એટલે 0.38 જે 2015 માટે નાણાંની ખરીદ શક્તિ થાય. અહીં આપણે સ્વાધ્યાય 1નું વિભાગ ઈ પૂર્ણ થાય છે. બહુ જ ઈઝી અને સરળ રીતે દાખલા ગણાવવાનો અને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ખુદ એક જાતે પણ પ્રયત્ન કરવો, સૂત્ર જોવા, અને છતાં પણ તમને કોઈ ક્વેશ્ચન કે ક્વેરી હોય તો મને પૂછી શકો છો.